અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમને આ વિડીયોમાં હું ખાસ અને મહત્ત્વની જાણકારી આપીશ. આપણે જે 4-5 દિવસની અંદર જે પણ કમેન્ટ આવ્યા છે એનો આપણે રિપ્લાય આપ્યો નથી, એટલે આપણે લાઈવ રિપ્લાય આપશું અને લાઈવ માહિતી આપશું. એટલે આ વિડીયો ખાસ જોતા રહીજો. જે 4-5 દિવસની અંદર જેને પણ કમેન્ટ કર્યા છે એની હું લાઈવ માહિતી આપું છું. હવે આપણે શરૂઆત પહેલાં કમેન્ટથી કરીએ. જે 5 દિવસની અંદર જે કાંઈ આવ્યા છે એમાં આપણે રિપ્લાય બહુ ટાઈમના અભાવના હિસાબે આપણે રિપ્લાય આપ્યા નહોતા, એટલે આજે આપણે કોઈ વિડીયો બનાવીને બધાને રિપ્લાય આપી દઈએ. એકારે કોને હું માહિતી જોઈએ છે એટલે ખાસ વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. હવે આપણે પહેલો આપણે એક કમેન્ટ આવ્યો છે 1 દિવસ પહેલાં પરમાર લાલજીભાઈનો. તેમણે લખ્યું છે, મથાળામાં જીબી ટસ બહુ થાય છે, તો જીબી જ્યારે નવી નાખી ત્યારે ઉપરથી ઘસવી પડે કે નહીં એની માહિતી એને જોવે છે. જે જીબી નવી બદલાવે ત્યારે જીબી ઉપરથી આપણે જીબી નવી નાખી હોય પછી એના ઉપરનો ભાગ જે છે ને હરેણારે વધુ કહાય છે. એટલે જીબી જ્યારે તમે નવી નાખો ને ત્યારે હંમેશા મથાળાની જીબીને ઉપરની સાઈડ આપણે હેમરી જે આવે છે, મેં એક વિડીયો બનાવેલો છે એની ઉપર કે કઈ રીતે તમારે જીબી ગંહવાની, એ વિડીયો ખાસ જોઈ લેજો. અને આ જીબીનો ઉપરનો ભાગ જે છે ને એ મનફેર તમારે એ હેમરીથી ગંહવાનું, હરણ ઉપર ન કહાય. હરણ ઉપર ગંહશો ને તો જીબીમાં જે પાણી ચડાવેલું આવે ને એ વહેલું જાય, એટલે વીક પડી જાય. ગરમ જે જીબી થાય ને હજી બારે એટલે વીક પડી જાય. જીબી શું છે, આ લબ્બર જે કે થઈ જાય, એટલે બને ત્યાં સુધી હરણમાં કહીવી નહીં. એ જે આપણે હેમરીનો જે મેં વિડીયો બનાવેલો હશે એ રીતે તમારે ઉપરથી જીબી કહીવી પડે. કેમ કે જે ટેબલનું જ્યારે આપણે તરખુણીઓ મારીએ ને ત્યારે આ જીબી આ સાઈડ નમે છે, હાવ નમે છે ને, એટલે ટેબલના ભાગ આગળ અડે, એટલે ટેબલનું જે તરખુણીઓ લાગે ને ત્યારે જીબીનો મન ફેર ભાગ ઘસાય છે. કારણ કે અમુક શું છે, તરફુણીઓ તમે વધુ પડતી ડિગ્રી ચડાવી હોય, ટેબલ બાજુથી કોઈક તરફુણીઓ લીધી હોય, ખાટખૂટ કવર કરવા હાટું થઈને તરફુણી આમ લીધી હોય તો આપણે ડિગ્રી જરાક ચડાવી હોય તો તારા જીબી ટચ થાય છે. એટલે હંમેશા નવી જીબી ચડાવો તારે આ રીતે. તો અમારે ઘસેલી જ જીબી છે, ઉપરની સાઈડ આ ઘસેલી જ છે, એટલે જીબી કોઈ હરણની અંદર ટચ ન થાય ને હરણની અંદર વાટિયા ન પડે. એટલે હંમેશા યાદ રાખવું, નવી જીબી ચડાવતી વખતે પહેલાં ઉપરની સાઈડ ઘસી નાખવી નિયમ રીતે. એટલે લાલજીભાઈ તમને પૂરેપૂરું સમજાઈ ગયું છે. હવે આપણે બીજો કમેન્ટ વાંચીશું. બીજો કમેન્ટ છે દીપકભાઈ બગદરિયા, તેમણે લખ્યું છે, જીબી ઘસી ને ફિટ કરવાનો વિડીયો બનાવો. આપણે જે ઘસવાની છે જીબીનો એનો વિડીયો આપણે 2 દિવસ પહેલાં બનાવ્યો છે, ને જીબી ફિટિંગ કરવાનો વિડીયો પણ આપણે બનાવેલા છે ઘણા, કે જીબી કઈ રીતે ફિટિંગ કરવી એ ખાસ વિડીયો તમે જોઈ લેજો. ને હવે આપણે ત્રીજો કમેન્ટ આવ્યો છે કે તમે વિડીયોમાં તમારું મોઢું દેખાડો. એટલે આપણો શું છે, હીરા ઉદ્યોગની માહિતી છે, એમાં આપણે કોઈ ફેમસ થવાની ગણતરી છે નહીં. એટલે આપણે શું છે, જે માહિતી દેવાની છે એ આપણે રાઈટ આપીએ છીએ, બરાબર સમજાય બધાને, ઉપયોગમાં આવે રત્ન કલાકાર ભાઈઓને. એ હેતુથી આપણે કોઈ વિડીયો મોઢું દેખાડીને આપણે કોઈ ફેમસ થઈ જવું એવું કોઈ આપણો હેતુ છે નહીં. એટલે આપણે હંમેશા શું છે કે માહિતી સચોટ આપીએ છીએ, ને આગળ જતા એવું લાગશે તો આપણે ફેસ ટુ ફેસ પણ વિડીયો બનાવીશું. અત્યારે તો આપણે આ રીતે બનાવીએ છીએ. હવે ત્રીજો કમેન્ટ આપણે, હવે આપણે આગળના બીજા કમેન્ટ જોઉં. હવે ત્રીજો કમેન્ટ આવ્યો છે આપણે પિયુષભાઈનો, ને તેમનો લખ્યું છે કે પલસા હીરા કઈ ડિગ્રીમાં બનાવવા. હવે પલસા હીરાની આપણે વાત કરીશું તો હાલના સમયમાં શું છે, વજનની ટકાવારીની હિસાબે હીરાની ફાઇનલ ડિગ્રી કોઈ બનાવતું નથી. અમુક શું છે કે પલસાઈ ઉપર હીરો બનાવે છે, એટલે ફાઇનલી એક કલાઈ ડિગ્રીમાં બનાવ્યા. પણ એમાં શું છે, તમારા કટિંગ કેવું છે, ઉષા ભાવનો હીરો બનાવો છો કે મીડિયમ રેન્જનો હીરો બનાવે છે. જો મીડિયમ રેન્જનો હીરો બનતો હોય તો એમાં બહુ પલસાઈનું બહુ ન હોય, કેમ કે અમુક શું છે, હીરો પટ્ટામ ન કાઢે ને ડિગ્રી ચડાવી નહીં બનાવી નાખે છે. એનું કારણ શું છે, વજનની ટકાવારી બધું આવે ને, એટલે પટ્ટો લાગશે એટલે હીરો ભેગો થઈ જાય. એટલે એ તો શું છે, તમારે કારખાનાના ઉપર આધાર હોય કે તમારે ઊંચી ભાવનો હીરો આવતો ઊંચી મજૂરીનો, તો એમાં હું છે એ પરફેક્ટ હીરો માગતા 1 ડિગ્રીનો. એટલે તમારે એની ઉપર કન્ફર્મ થાય કે તમારે કઈ ડિગ્રીમાં બનાવવો, બાકી રનિંગ એકકાલીન એ બધી ડિગ્રી બનાવે છે. હવે આપણે ચોથો કમેન્ટ વાંચ્યું. આ કમેન્ટ આવ્યો છે કમલેશ કુમારનો, એ આપણે 1 દિવસ પહેલાં જ આપણે કમેન્ટ કર્યો છે. તેમણે લખ્યું છે, કટોરો અને વાસ કવર આઉટ હોય કઈ રીતે ખબર પડે કે કટોરો આઉટ છે કે વાસ કવર આઉટ છે, એમાં શું મિસ્ટેક ખબર પડે. પહેલાં આપણે
પહેલના કટોરાની માહિતી ભાગી છે હમણે કે જે આઠ પહેલમાં કે ઘણી વખત આપણે જે પહેલનો હીરો આ રીતે ઓલું કરીએ એમાં આપણે નિરીક્ષણ કરવાનું છે ભાઈ કમલેશભાઈ કે પહેલા આપણે આ રીતે તમારે જોવાનું છે ડાય ચડાવી બરોબર આ જ રીતે જોવાનું છે એટલે અમુક ડાય હું છે સેન્સ કરી જોવાની પહેલા પણ કન્ફર્મ જ એ રીતે જો બધી ડાયોમાં એમ સાચી હોય અમુક જે ડાય હારામ હારી ડાય હોય એ પહેલાં તમારે આ રીતે નિરીક્ષણ કરવાનું છે બરાબર રાઈટ જીબી વશ્ય જ રહેશે જો આઠે આઠ પહેલાં આ રીતે ફેરવો અને બરાબર રાઈટ વશ્ય રહેતી કાં સાઈડમાં દર વખતે વહી જતી હોય તો અમુક શું છે વાસ કવરનું સેટિંગ ન હોય તો વાસ કવરનું સેટિંગ કરવું પડે અમુક શું છે ડાય સેટિંગ વગરની આવે છે કે લંબગોળ ફરે છે અમુક ડાયુ એ આવી જાય છે એટલે બે વસ્તુનું તમારે નિરીક્ષણ કરવાનું છે એની ઉપરથી તમને ડિસિઝન નીકળશે કે ડાય આઉટ છે કે વાસ કવર આઉટ છે એટલે વાસ કવર આઉટ થતું હોય તો એને આપણે એક વિડીયો બનાવેલો છે ને બને ક્યાં સુધી એ વાસ કવરનું કામ તો શું છે તમારથી નહીં થઈ શકે કેમ કે બહુ બહુ ઇઝી રીતે તમારે બહુ ધ્યાન રાખવું પડે એમ છે ખાસ એટલે બને ક્યાં સુધી આપણે જે રિપેરિંગ કરતા એને કરાવી લેવું એ સામાન્ય છે તમારે દસ મિનિટની અંદર એ લોકો કરી દે છે બાકી તમે કરશો તો તમારથી અમુકનું વધુ સેટિંગ વયું જશે ને ડાયનું કંઈ મિસ્ટેક હોય તો પહેલાં તમારે ડાયને આ રીતે નિરીક્ષણ કરી દેવાનું જે પરફેક્ટ ડાય ફરતી હોય ને એ ડાય એક વખત ચડાવી જોવાની તો એ ડાયમાંથી એક બાજુ વહી જાય ડાય કે જીબી એક બાજુ વહી જાય એમ લાગે તો સમજવાનું કે વાસ કવરની અંદર પ્રોબ્લેમ હોય તો વાસ કવર શું છે મન ફેર આઉટ ફરતું હોય કે ચાર પાંચ પહેલ થાય ને એટલે જીબી આગળ પાછળ જાય એમ થયા કરે છે હવે આપણે બીજા કમેન્ટ જોઉં ગોહિલ અજયભાઈ તેમનો કમેન્ટ છે કે તમારો નંબર આપો આપણો નંબર છે ને ઘણા વિડીયોની અંદર આપણે આપેલો હશે વિજયભાઈ કે આપણે ઘણા વિડીયો બનાવીને અંદર આપણો નંબર આપેલો હશે ખાસ આપણો વોટ્સઅપ નંબર આપેલો હશે હવે એક આપણે ખાસ કમેન્ટ આવ્યો છે રાહુલભાઈ ગોટીનો એને કીધું આપણે કમેન્ટ કરીને બતાવવું છે કે પતલા હીરા બનાવવા હોય તો મને કહેજો એટલે પતલા એટલે ઝીણા હીરા બનાવવા હોય તો મને કહેજો એટલે જેને કોઈને હીરા ઝીણા બનાવવા હોય તો આપણે જે રાહુલભાઈનો કમેન્ટ આવ્યો છે એની ઉપર રિપ્લાય તમે મારી શકો છો એટલે તમને કદાચ તમારા હામેહમી કોન્ટેક્ટ થઈ જાય તો હામેહમી તમે બનાવી શકો છો એમનું નામ છે રાહુલભાઈ ગોટી પતલા હીરા બનાવવા હોય તો મને કહેજો બરાબર એટલે એની ઉપર તમે કમેન્ટ કરી શકો છો કે તમારે બનાવવો હોય તો ને બીજું આપણે છેલ્લો હવે કમેન્ટ આપણે જોવું આ બે દિવસ પહેલા આપણે આવેલો છે ભાઈ મારે હીરામાં ઝડપ આવતી નથી ને આ લખ્યો છે એસ ફેક્ટ 10 મિલિયન આપણે ખાસ કમેન્ટ જોઈજો એને લખ્યો છે બે વખત બે કમેન્ટ કરેલા છે ઉપરા ઉપર એને હીરામાં ઝડપ નથી આવતી ને એને કમેન્ટ કર્યો છે તળિયામાં તળિયામાં શું છે કે જે નવા શીખેલા છે કે જૂના હોય અમુક શું છે કે ઝડપ ન આવવાના પાછળના કારણ શું છે કે અમુક તમને જે હીરા બગડી જાય ને સુધારતા ન આવડે એની હિસાબે શું છે તમારે ઝડપ એની હિસાબે ઓછી આવે કે પહેલાં શું છે હીરાનું કામ પૂરેપૂરું કમ્પ્લીટ બધું શીખવું પડે કે રિપેરિંગ કઈ રીતે કરવા ટીક સીધી કઈ રીતે કરવી પહેલ ચાર પહેલ કાપેલો હીરો પટ્ટો મારેલો હીરો હોય એ કઈ રીતે બનાવો કન્ફર્મ તમને બધું આવડી જાય ને હીરાનો પૂરેપૂરો પ્રોસેસ શીખી જાવ ને પછી જ ઝડપ આવશે એનું કારણ શું છે કે જે મનનો જે ડર છે ને કે રિપેરિંગ કેમ કરશું એની હિસાબે ઝડપ ન આવે બીજું કોઈ કારણ નથી ઝડપ નથી ને એનું કારણ એ જ છે મેઇન વસ્તુ બાકી આપણે બધું વસ્તુ જે અંદર ટ્રીક છે એના બધા વિડીયો બનાવેલા છે આપણે એટલે ઓલરેડી બધી માહિતી આપેલી છે બાકી એનાથી દુનિયામાં કોઈ આગળ જાણતું નથી બધા આગળ એ જ વસ્તુ જાણે છે મૂળ શું છે તમારા જે ડર હોય ને કે રિપેરિંગ આપણે કેમ કરીશું એની હિસાબે તમને ઓછા હીરા બને એટલે પહેલાં તમારે શું છે જેમ મેઇન વસ્તુ છે ને બધું હીરાનું એ વસ્તુ તમારે બધું શીખવું પડશે પૂરેપૂરું તમે શીખતો પહેલાં હીરા બનાવવાની મહેનત નથી કરવાની પહેલાં એની અંદર શું રિપેરિંગ છે કઈ રીતે રિપેરિંગ કરાય કઈ રીતે હીરો બનાવવાનો કે એક જોટો મેકવો કઈ રીતે મેકવાનો તરફુણિયા કઈ રીતે મારવાનો એ બધું નાનું નાનું વસ્તુ તમારે બધું પરફેક્ટ શીખી જવાનું પછી જ તમારે 100 એ 100% ઝડપ આવશે એટલે પહેલાં હીરા બનાવવાની મહેનત નથી કરાવવાની પહેલાં બધું શીખવાનું છે હવે આપણે એક છેલ્લો કમેન્ટ આપણે લઈ લઈએ એક કમેન્ટ આપણે ખાસ બારીયા પ્રવીણભાઈ ઓફિશિયલ ચેનલનો છે એને ઘણા કમેન્ટ કરેલા છે અમારા મારા ઓલામાં એના 2-3 દિવસને અંદાજે 25-30 કમેન્ટ આવ્યા છે ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ
કે આપણે એટલા બધા વિડીયો તમારે જોવા બદલ, કેમ કે તમે ઘણા વિડીયો મારા જોયેલા છે, તમારો મિનિમમ 20 થી 25 કમેન્ટ જે ખુશ છે મારા. આભાર પ્રવીણ ભાઈ તમારો. હવે છેલ્લો કમેન્ટ આપણે જે એક જોઈ લઈએ, જે આવ્યો છે RRCR કેતન. એ ભાઈનો કમેન્ટમાં એમ લખ્યું છે કે કોમ્પ્યુટરમાં હીરા શીખવા છે, કોમ્પ્યુટરનો અનુભવ નથી તો તમે એક વિડીયો બનાવી માહિતી આપો. હીરા ઉદ્યોગનું કામ કોમ્પ્યુટરમાં ઘણું થાય છે, હીરા ઉદ્યોગનું કામ કોમ્પ્યુટરની અંદર ઘણું થાય છે, પણ તમારે કયું વસ્તુની લાઈન શીખવાની છે એની ઉપર હું અનુભવ આપું. તમે ખાલી લખો છો કે મારે કોમ્પ્યુટરમાં હીરા શીખો, કોમ્પ્યુટરની અંદર હીરા ઉદ્યોગનું કામ ઘણું થાય છે, ફોરપીથી માંડીને ઘણા વસ્તુની અંદર કોમ્પ્યુટરની જરૂર પડે છે. એટલે તમે ખાલી લખીને મોકલો કે મારે આ વસ્તુની અંદર કોમ્પ્યુટરનો યુઝ કરતાં શીખવું છે, કે એની અંદર કોમ્પ્યુટર કઈ રીતે વાપરવું, તો ખાસ એ કોમ્પ્યુટર ઉપર વિડીયો બનાવીશ ને એની નોલેજ આપી કોમ્પ્યુટરમાં કઈ રીતે તમારે બનાવી શકાય. આ તમારા કમેન્ટ ઘણા આવેલા છે કેતનભાઈ, આપણે જોયું છે ને બધામાં તમે આ જ રીતે લખ્યું છે કે કોમ્પ્યુટરનો અનુભવ જોવે છે. કોમ્પ્યુટરનો ખાલી અનુભવથી ન થાય, કે કોમ્પ્યુટરમાં તમારે શું કામ કરવાનું છે, કયો હીરા ઉદ્યોગને વસ્તુ શીખવાનું છે, તો હું એની ઉપર વિડીયો બનાવું તો તમને સરળતાથી સમજી શકશો. હવે એક આપણે લાસ્ટ એક કમેન્ટ જોઈ, હરેશ શેખ, એમનો પ્રશ્ન છે કે એક ઘંટીનું બિલ કેટલું આવી શકે છે. હવે એની ઉપર આપણે એક રિસર્ચ કરવાનું આપણે બાકી રહી ગયું. આપણે વિડીયો બનાવ્યો હતો પણ આપણે મીટરને ટાઈમના અભાવની હિસાબે આપણે રિસર્ચ ન કર્યું, પણ હું તમને લાઈવ રિસર્ચ કરીને દેખાડીશ હાલના સમયમાં, કેમ કે હાલના સમયમાં શું યુનિટના ભાવમાં ઘણો વધારો હશે, એટલે હાલના સમયમાં હું લાઈવ તમને દેખાડીશ કે એક ઘંટીનું બિલ કેટલું આવી શકે છે. 3 ફીઝ લાઈન અને સિંગલ ફીઝ લાઈન બે વસ્તુની અંદર હું તમને નોલેજ આપીશ. હવે આપણે છેલ્લો કમેન્ટ આપણે હજી એક લઈ લઈએ કે તમે કેટલા હીરા બનાવો છો. હું પોતે હીરા જોઉં છું, એટલે હું બનાવતા ખુદ મને બધા આવડે છે, પણ અત્યારે હું હીરા ખાલી જોવાનું મારું કામ હોય એટલે એની હિસાબે, બાકી હીરામાં બધા ટોટલી હીરાનો પૂરેપૂરો અનુભવ ધરાવું છું. બીજું હું છે પ્લસ આપણે ખાલી અનુભવ નહીં, હું બધા હીરા બનાવી પણ શકું છું, ખાલી જોતા આવડે એવું નથી, મને બનાવતાય આવડે છે, કેમ કે બધો હીરા મેં બનાવી જોયેલા છે, એની અંદર રિસર્ચ કરેલું છે, પછી જ આપણને બધી તમને માહિતી આપું છું. કેમ કે આ નાની નાની જે વસ્તુ છે એ વસ્તુ બનાવતા આવડે ને તો જ એ માહિતી આપી શકે, બાકી જોતા તો બધાને આવડે હીરા, કે 4 હીરો તમે આખા હીરા બધા જોઈ શકે, પણ બનાવતા આવડવા ખાસ જરૂરી છે. એમ મને પોતે બનાવતા પણ બધા હીરા આવડે છે, આટલું જાડ હીરા હું બનાવી શકું છું. હવે આપણે 2-5 દિન અંદર જે પણ તમે કમેન્ટ કરશો એનો હું લાઈવ રિપ્લાય આપીશ. ખાસ તો કમેન્ટ કરશો, કદાચ મેં તમને રિપ્લાય ન આપો, પણ આ રીતે લાઈવ આપણે વિડીયો બનાવશું એની અંદર તમને પૂરેપૂરી હું માહિતી આપીશ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે.